ચંડીસર પુલ નજીક સોમવારે મોડી રાત્રે ડીસા નજીક કોલસા ભરી આવતા ટ્રેલરના ચાલકને ઊંઘનું ચોખ્ખું આવી જતા ટ્રેલર ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ઘટના સ્થળે મોડી રાત્રે લોકો દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે ટ્રેલરના કેબિનમાં ભયાનક આગ લાગી હતી. જોકે ચાલકને લોકોએ કેબિનમાંથી બહાર કાઢી 108 મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગઢ પોલીસે ઘટના સ્થળે તુરંત પહોંચી પાલનપુર તેમજ ચંડીસર એચપીસીએલની ફાયર ફાઈટર બોલાવી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાલ અહીંયા નજીક સોસાયટી વિરાટનગરમાં રહું છું. રાતે અચાનક ગાડીનું ટાયર ફાટતો અમે બધા ધાબા પર સૂતા હતા અને જેવો અવાજ થયો અમે ડાયરેક્ટ જોયું તો ટાયર ફાટ્યું એવું સીધું વિકરાળ આગ નીકળવા ગાડીમાં નીકળવા મળી. વિકરાળ ભાઈ અમે બધા સોસાયટીને જાણ કરી હું કે ચલો કોઈ ગાડીમાં ડ્રાઈવર ભાઈ હોય તો આપણે બચાવીએ. એ રીતે જોઈએ તો ડ્રાઈવરે અહીંયા પગ ભાગેલો અંદર હતો એ તાત્કાલિક બહાર નીકાળી અને સીધા એને 108 એમ્બ્યુલન્સ બોલાવી તાલે એને સિવિલમાં રવાના કર્યો. પછી ડાયરેક્ટ પોલીસને જાણ કરી ગઢ પોલીસને પછી ડાયરેક્ટ પછી અહીંથી ફાયરની પછી પોલીસે ડાયરેક્ટ ફાયરને જાણ કરી અને તાત્કાલિક ઘટના ફાયર બ્રિગેડ આવી ગયું. પોલીસ ટપે આવી ગયો. ટેલરની અંદર કોલસો ભરેલો હતો અને ડિસ્ચાર્જથી પાલનપુર જતો હતો. આગ અલગ કલાક જેવી ચાલી ગઈ.